બનાસકાંઠા જિલ્લો કોરોના વાયરસના ઝપટમાં હજુ સુધી આવ્યો નથી. જો કે બનાસની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાની ચારે બાજુ રાજ્ય કે અન્ય જિલ્લામાં કોરોના વાયરસના કેસ મળી આવ્યા છે, જેથી વચ્ચે આવેલા બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે હાલ તંત્ર વધુ સતર્ક બન્યું છે. લોકડાઉન સમયે કેટલી જગ્યાએ લોકોની લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને હાલ જનધન યોજના સહિત અન્ય યોજના અંતર્ગત વ્યક્તિના ખાતામાં બેલેન્સ આવતા હાલ બેંકો તેમજ પોસ્ટ વિભાગમાં લોકોનો ધસારો વધી ગયો છે, જેને લઈ ગતરોજ ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા તાવડતોબ થરાદ ડીવાયએસપી તેમજ ધાનેરા પીઆઈ સાથે બેંક મેનેજર તેમજ બેંક કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં ખાસ કરીને બેંક અધિકારીઓ કર્મચારીઓને સૂચન કરાયું હતું કે લોકોની ભીડ બેંકમાં વધુ ન થાય, સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સ સહિત કોરોના મહામારી સામે યોગ્ય રક્ષણ મળે તે પ્રકારના તમામ નિયમોનું પાલન કરવા કડક સૂચના અપાઈ હતી. સાથે સાથે ધાનેરા પોલીસ દ્વારા વગર કારણે રસ્તે ફરતા ઇસમો સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે પ્રાંતે જણાવ્યું હતું. ગઈકાલે પોલીસ અધિકારીઓ સાથે તથા જે બેંકના મેનેજર્સ છે શહેરમાં એમની સાથે મીટિંગ રાખવામાં આવી હતી. બેંકમાં અત્યારે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના તથા જે મિડ ડે મીલ સ્કીમમાં બાળકોને અને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ જે પૈસાનું ચૂકવણું ચાલે છે ત્યાં લોકોનો ઘસારો વધે નહીં, ત્યાં ભીડ વધે નહીં, તથા સરકારના નીતિ નિયમોનું તે પાલન થાય તેના માટેની વ્યવસ્થા અંગે એક મિટિંગ રાખવામાં આવેલી હતી. અમુક સજેશન્સ મળ્યા છે અમને જે બેંકના મેનેજર્સ તરફથી. એ સજેશન્સ અમે લીડ બેંક તથા જે બેન્કિંગ એડમિનિસ્ટ્રેશન છે એમને અમે કન્વે કરીએ છીએ અને ત્યાં સ્ટાફ જે અત્યારે રોટેશનલ બેસિસ ઉપર અમુક ઘટાડ્યો છે એમાં જે આવશ્યક સ્ટાફ છે, કેશ ડિસબર્સમેન્ટ છે, કેશ પેમેન્ટ છે, તો એની જોડે જોડાયેલો સ્ટાફ છે એની સંખ્યા અમે વધારવા માટે સજેશન કર્યું છે તમામ મેનેજર્સને. અને એ ઉપરાંત જે બજારમાં સવારે 8-10માં જે ઘસારો વધુ હોય છે તેને પણ થોડું વધારે સ્ટ્રીમલાઇન કરવા માટેનું આયોજન કર્યું છે. ધાનેરા તાલુકાના 14 જેટલા ગામો કે જે રાજસ્થાન રાજ્યની સરહદ ઉપર આવેલા છે તે તમામ ગામોની સરહદ બંધ કરવા માટે આજે તલાટી સરપંચ સાથે બેઠક યોજવામાં આવી હતી અને લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ધાનેરાથી રાજસ્થાનને જોડતા કાચા અને પાકા તમામ રસ્તાઓ ઉપર આડોશો મૂકીને બ્લોક કરી દેવામાં આવ્યા છે અને કોઈ વ્યક્તિ શંકાસ્પદ રીતે અવરજવર કરતા ઝડપાય તો તેની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. 14 ગામોની સરહદ લાગે છે રાજસ્થાનના અન્ય ગામો જોડે, આંતરિક રસ્તાઓથી જોડાણ છે, તો તે રસ્તાઓ બંધ કરવા માટે અમે ગઈકાલે કવાયત હાથ ધરી હતી અને મોટાભાગના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ખેતરમાંથી પણ ઘણા લોકો અવરજવર કરતા હોય છે તો એમના ઉપર પણ રિસ્ટ્રિક્શન રહે એના માટે 14 જે ગામના સરપંચો અને તલાટીઓ છે એમની સાથે અમે બેઠક કરી. તમામને અમે રિક્વેસ્ટ કરી છે કે જે ગામમાં આવતા જતા લોકો છે એની અવર જવર અંગેની નોંધ રાખે. રાજસ્થાનના ગામો છે ત્યાંના અવર જવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવે, ઉપરાંત નોટિસ મૂકવામાં આવે કે જ્યાં જે ગામમાં છે આવું અને કામ વગર આવું જવું કમ્પ્લીટલી રિસ્ટ્રિક્ટેડ છે. તે ઉપરાંત જે ડેરી મારફતે પેમેન્ટ થાય છે ખેડૂતોને તો તેના બાબતે પણ થોડી અમે ચર્ચા કરી છે અને એમાં બેંકોમાં ઘસારો ઓછો થાય એના માટેના અમને અમુક સજેશન્સ મળ્યા છે જે અમે એને કોમ્પિટન્ટ ઓથોરિટી જોડે અમે કન્વે કરીએ છીએ અને વી વિલ સ્ટ્રીમલાઇન ઇટ. આ બધી ચર્ચાઓ જે છેલ્લા બે દિવસની બેઠકોમાં થઈ છે, તમામનો અમને સારો સહકાર મળ્યો છે. લોકડાઉનના જે દિવસો બાકી છે હજુ 14 તારીખ સુધી, તમામમાં યોગ્ય રીતે સહભાગી થવા માટે હું ધાનેરા તાલુકાના દાંતીવાડા તાલુકાના લોકોને વિશેષ અપીલ કરું છું.